વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે પાડી નેશનલ હાઇવે નંબર 48 પર તુલસી હોટલ સામે મુંબઈથી સુરત તરફ જતા કન્ટેનરમાં ગ્રીસના ડબ્બાની આડમાં દારૂનો જથ્થો ભરીને લઈ જતા વિદેશી વિસ્કી બિયરના બોક્સ 266 જેમાં બોટલ નંગ 11,064 જેની કિંમત રૂપિયા 8,90,000ના દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો હતો. કન્ટેનરના ચાલક અને ક્લીનર સ્થળેથી ભાગી છૂટ્યા હતા. પોલીસે ઝડપાયેલ કન્ટેનર કબજે કરી હતી. 10 લાખ મળી કુલ રૂપિયા 18,90,000ના મુદ્દામાલને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ એલસીબીની ટીમે પાડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ પોલીસની ટીમને સોંપી છે. ત્યારે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત 3 વાર દારૂના જથ્થાને ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તો બીજી તરફ બુટલેગરો દારૂની હેરાફેરીમાં અલગ અલગ તરકીબો અજમાવી ગુજરાતમાં દારૂના મોટા પાયે નેટવર્ક ચલાવતા સામે વલસાડ જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે કન્ટેનર છોડી ભાગી ચૂકેલા બંનેને વોન્ટેડ બતાવ્યા છે. ત્યારે આ દારૂનો જથ્થો ભરાવનાર કોણ અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.